जनकल्याण सेवा ट्रस्ट राजपीपड़ा और एनडी ग्रुप ऑफ कंपनीज न्यू दिल्ली और इंडिका सेवा संस्थान संयुक्त उपक्रमे नर्मदा जिला में कोविड 19 महामारी में निस्वार्थ भावे मानवतावादी अभिगम अपनावी सेवकीय प्रवृत्ति करनार व्यक्ति तथा संस्था ने रीवाना मोती एवोर्ड 2020 बिरदावानुं सम्मान समारंभन आयोजन डॉक्टर आंबेडकर भवन खाते करवामां आव्युं हतुं। જેમાં નાંદોદના ધારાસભ્ય પીડી વસાવા, નર્મદા સુગર ધારીખેડા અને દૂધ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, નર્મદા મેડિકલ એસોસિએશનના ચેરમેન ડોક્ટર દર્શનાબેન દેશમુખ, દિનેશભાઈ તડવી તથા ઇન્ડ્રિકા સંસ્થાન ડેડિયાપાડાના પ્રમુખ ડોક્ટર વિનોદ કૌશિક અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી જ્યોતિ જગતાપ અને મંત્રી દીપક જગતાપની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો, જેમાં નર્મદા જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે નિસ્વાર્થ ભાવે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ 30 જેટલી સેવાભાવી વ્યક્તિઓ અને સેવાભાવી સંસ્થાઓને 2 મરણોત્તર સન્માન સહિતને રેવાના મોતી એવોર્ડ 2020 એનાયત કરીને પુષ્પગુચ્છ આપી દરેકનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। ડોક્ટર વિનોદ કૌશિક અને દીપક જગતાપે સ્વાગત પ્રવચન કરીને સંસ્થાનો પરિચય આપી મહેમાનોને આવકાર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય પીડી વસાવા પ્રાસંગિક પ્રવચનમાં જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા સેવાભાવી 30 જણાને એવોર્ડથી સન્માનવાની પ્રવૃત્તિને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા। જ્યારે અમે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે એવોર્ડ મેળવ્યા પછી આટલેથી ન અટકી કોરોના સંકટમાં અન્યોને પ્રેરણા મળે તે માટે આવીને સેવકીય પ્રવૃત્તિ ચાલુ રાખવા જણાવી અને વિજેતાઓને અને આયોજકોને એવોર્ડ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। જનકલ્યાણ સેવા ટ્રસ્ટના મંત્રી દીપક જગતાપે જનકલ્યાણ સેવા ટ્રસ્ટની સમાજ ઉપયોગી સેવકીય પ્રવૃત્તિનો ખ્યાલ આપીને આભારવિધિ કરી હતી। આ પ્રસંગે સ્વર્ગીય ઋષિ એમ મહેતા યુએસએ મરણોત્સવ સન્માન મિત ગ્રુપ રાજપીપળા, આર્ટ ઓફ લિવિંગ રાજપીપળા કેવડિયા પરિવાર, શિવરામ પરમાર સંગીતકાર મુંબઈ રાજપીપળા, ગોપાલ સિંહ ડી ક્ષત્રિય ડેડિયાપાડા નર્મદા, જ્યોર્જ બર્ક બુર્કે ફાઉન્ડેશન, એનબી મહિડા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક રાજપીપળા, રાજેન્દ્રભાઈ પટેલ શ્રીજી મેડિકલ સ્ટોર રાજપીપળા, નિરંજન વસાવા પ્રમુખ સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન, એમએલ ગમારા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જિલ્લા જેલ રાજપીપળા, પીએસઆઈ કે પાઠક, શ્રી સંજય અગ્રવાલ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ એચઆર એન્ડ એડમિન, રાજેશ ટી પોલીફિલ કંપની અ ડિવિઝન ઓફ સેન્ચ્યુરી એન્કા લિમિટેડ, શ્રી પ્રતિક પંડ્યા નાયબ વન સંરક્ષણ શ્રી, સામાજિક વનીકરણ વિભાગ નર્મદા, એકતા નર્સરી, ડોક્ટર રાજકુમાર ભગત સિવિલ હોસ્પિટલ રાજપીપળા, શ્રી ધનંજય ડી શાહ ડેડિયાપાડા, શ્રી ધરમભાઈ ખત્રી નાની બેડવાણ સર્વાંગીણ ગ્રામ વિકાસ મંડળ માંગરોળ, અન્નપૂર્ણા મંડળ રાજપીપળા, પ્રેસ ક્લબ નર્મદા રાજપીપળા, શ્રી અરુણભાઈ તડવી પ્રમુખ સરપંચ પરિષદ ગુજરાત તાલુકો તિલકવાડા, શ્રી હિતેશભાઈ ડી વસાવા દેડિયાપાડા, છગનભાઈ વણકર પ્રમુખ નર્મદા પેન્શન મંડળ, ડોક્ટર પ્રશાંત જરીવાલા રાજપીપળા, સાયકેટ્રિસ્ટ જનરલ હોસ્પિટલ રાજપીપળા, શ્રી મહેશભાઈ દલાલ રાજપીપળા, ડોક્ટર નેહા પરમાર આયુર્વેદિક અધિકારી શ્રી રાજપીપળા, મહંત શ્રી જાનકીદાસ મહારાજ ધનેશ્વર મંદિર માંગરોળ, શ્રી પરેશભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ અને ટીમ વાવડી, શ્રી કમલેશભાઈ પટેલ રાજપીપળા, સ્વર્ગીય ચંપકલાલ સુખડિયા સ્મૃતિ ટ્રસ્ટ રાજપીપળા, સ્વર્ગીય ભરતભાઈ પી વ્યાસ ગાયત્રી ઉપાસક રાજપીપળા મરણોત્તર સન્માનને રેવાના મોતી એવોર્ડ 2020 બિરદાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ સરકારની ગાઈડલાઈન પ્રમાણે થર્મલ સ્ક્રીનિંગ, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે કાર્યક્રમ યોજાયો હતો। રેવાના મોતી ના એવોર્ડનું જે આયોજન કર્યું છે, આ એક સુંદર માનવ સેવાનું કામ કરવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે, એ બંને ટ્રસ્ટોને મારા અંતકરણ અભિનંદન। જનસેવા એ પ્રભુ સેવા, સાચા દિલથી સેવા કરશે એને હું અવશ્ય એને ભાઈ દીપક બેન જ્યોતિબેન કૌશિકજીને હું અભિનંદન એટલા માટે કે તમે એક સારી સેવા કરવા એવી વ્યક્તિઓને પસંદ કરી અને રેવાના મૂર્તિનો એવોર્ડ આપ્યો એ ખરેખર એના માટે હું તમને આજે રેવાના મૂર્તિ નામથી આજે આપનું સન્માન થઈ રહ્યું છે। નર્મદા જિલ્લો નાનો, ઓછા સાધનો, આવકના સ્ત્રોત પણ ઓછા, અને એવા સંજોગોમાં આપ સૌએ ખૂબ મોટું કામ કર્યું છે અને સંસ્થા નાની છે પણ કાર્યક્રમ ખૂબ મોટો છે। ભગવાને આપણે જે આપ્યું છે તેમાંથી સમાજ માટે કંઈક કરવું
કેટલાક મિત્રોએ સામાજિક રીતે કોઈ આર્થિક રીતે દાન કર્યો હશે, કોઈ શારીરિક રીતે પણ શ્રમ કર્યો હશે. આ ગર્વ કર્યું છે મિત્રો કે આવનારા દિવસોમાં તમે ચોક્કસ ઘર ભરવાનું છે. તો કોરોનાની અંદર જેમણે ખરેખર સારી કામગીરી કરી છે અને જે એવોર્ડ ને લાયક છે એવા જ લોકોને અમે સન્માનવાનું નક્કી કર્યું અને ટૂંકા ગાળામાં એવા 30 જણને અમે શોધી કાઢ્યા અને એવા 30 વ્યક્તિઓને અને સંસ્થાઓને આજે દેવાના મૂર્તિ તરીકે બિરદાવીશું. મને કહેતા આનંદ થાય છે કે જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપે આ નામ આપ્યું દેવાના મૂર્તિ એવોર્ડ, અને આજે તમે બધા જે ઉપસ્થિત છો દેવાના મોતી તરીકે આપને બિરદાવતા અમને આનંદ થશે. દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા.